myself Alpesh Soni from Cognition Engineering Institute. Fourier series part 1 અને part 2 માં આપણે Fourier series ની બધી મેથડ્સ ડિસ્કસ કરી હતી. ડિટેલ માં આપણે બધા એક્ઝામ્પલ જોયા હતા, એના બધા રૂલ્સ અને બધી જ ફોર્મ્યુલા વિશે આપણે એનો યુઝ કઈ રીતે ક્યાં થાય એ પણ આપણે ડિસ્કસ કરી હતી. આ વિડીયોમાં આપણે Fourier series ની કઈ મેથડ ક્યારે યુઝ થાય અને આખા ચેપ્ટરમાં એક્ઝામમાં આપણને કયો ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે એ અને એના ફોર્મ્યુલા વિશે ડિસ્કસ કરીશું. તો Fourier series પહેલી મેથડ છે, આપણે પાર્ટ 1 માં ડિસ્કસ કરેલી છે, Fourier series ફોર કન્ટિન્યુઅસ ફંક્શન અને Fourier series ફોર ડિસકન્ટિન્યુઅસ ફંક્શન. તો Fourier series ફોર કન્ટિન્યુઅસ ફંક્શન ની અંદર આપણી પાસે જે ક્વેશ્ચન હશે એમાં એક જ લિમિટ હશે અને એક જ ફંક્શન હશે. લિમિટ આપણી હોઈ શકે -π થી +π અથવા તો 0 થી 2π, -π થી +π અથવા 0 થી 2π. તો ફર્સ્ટ મેથડ આઈડેન્ટિફાય કરવાની મેથડ છે કે લિમિટ એક જ હશે, ફંક્શન પણ એક જ હશે, અને ડિસકન્ટિન્યુઅસ ફંક્શનમાં લિમિટ બે હશે અને ફંક્શન પણ બે હશે. એક એક્ઝામ્પલ આપું કે fx બરાબર સપોઝ છે x² -π થી +π અથવા અહીંયા 0 થી 2π પણ હોઈ શકે. આ જે આ ટાઈપના જે એક્ઝામ્પલ હોય જેમાં લિમિટ એક હોય ફંક્શન પણ એક હોય એને કન્ટિન્યુઅસ ફંક્શન કહેવાય. અને ડિસકન્ટિન્યુઅસ ફંક્શનનો એક્ઝામ્પલ છે fx સપોઝ છે x, લિમિટ છે 0 થી π અને π - x π ટુ 2π. તો અહીંયા તમે જોઈ શકો છો કે બે ફંક્શન છે, બે લિમિટ છે, તો આ ડિસકન્ટિન્યુઅસ ફંક્શનનો સમ થશે. તો આની અંદર આપણે ઇન્ટિગ્રેશન જે કરવાનું છે a0 en bn એમાં -π થી +π, -π થી +π, -π થી +π અને એ ત્રણ ઇન્ટિગ્રેશન આપણે કરવાના થશે. જ્યારે ડિસકન્ટિન્યુઅસ ફંક્શનમાં 0 થી π અને π થી 2π એટલે ઇન્ટિગ્રેશન થશે 0 ટુ π પ્લસ π ટુ 2π. સિમિલરલી an માં પણ 0 ટુ π fx, fx એટલે x cos nx પ્લસ π ટુ 2π, π માઇનસ x π ટુ 2π એનું ઇન્ટિગ્રેશન કરો. મતલબ આપણે a0 an bn કન્ટિન્યુઅસમાં ત્રણ વાર ઇન્ટિગ્રેશન થશે, ડિસકન્ટિન્યુઅસમાં અહીંયા બે વાર, અહીંયા બે વાર, અહીંયા બે, એમ 6 વાર ઇન્ટિગ્રેશન થશે, વચ્ચે પ્લસ મૂકી દેવાનું, એ ડિસકન્ટિન્યુઅસ ફંક્શન કહેવાશે. તો એની અંદર આપણે જે પ્રોપર્ટી યુઝ થાય છે એ આ પ્રમાણેનું ઓડ ઇવન એક પ્રોપર્ટી યુઝ થાય છે. લિમિટ જો માઇનસ થી પ્લસ હોય કે -2 થી +2, -1 થી +1, -π થી +π એવી લિમિટ હોય, માઇનસ થી પ્લસ સરખી લિમિટ હોય તો ઓડ ઇવનની પ્રોપર્ટી એપ્લાય ઇન્ટિગ્રેશનમાં કરી શકાય. ઓડ ઇવનની પ્રોપર્ટી એપ્લાય કરવાથી આપણો જે સમ છે એની લેન્થ એટલે કે આપણે સિમ્પ્લિફિકેશન ઓછું થઈ જશે અને ભૂલ પડવાની શક્યતા ઓછી થઈ જશે. એક્ઝામમાં ધારો કે તમને ઓડ ઇવન પ્રોપર્ટી યાદ ના આવી અથવા તમે આઈડેન્ટિફાય નહીં કરી શકો, ધારો કે આ ફંક્શન ઓડ છે કે ઇવન છે, તો તમે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરી દેશો આ પ્રોપર્ટી એપ્લાય કર્યા વગર, તો પણ આન્સર તો આવશે જ. તો અહીંયા છે એફ ઓફ માઇનસ એક્સ ઇક્વલ એફએક્સ થાય તો એ ફંક્શનને ઇવન ફંક્શન કહેવાય અને એફ ઓફ માઇનસ એક્સ ઇક્વલ માઇનસ એફએક્સ થાય તો એ ફંક્શનને ઓડ ફંક્શન કહેવાય. તો જો ઇવન ફંક્શન હોય તો માઇનસ એથી પ્લસ એ એફએક્સ ડીએક્સ એ કન્વર્ટ થઈ જાય 0 થી એ, માઇનસ નું થઈ જાય 0 થી એ અને આગળ 2 ટાઈમ્સ થઈ જાય, માઇનસ થી પ્લસ એનું 0 થી એ આગળ 2 ટાઈમ્સ જો ફંક્શન ઇવન હોય તો, અને જો ફંક્શન ઓડ હોય તો ઇન્ટિગ્રેશન ક્યુ થઈ જાય 0. હવે આપણે ઇન્ટિગ્રેશન કરવા માટે u ઇન્ટુ v ની પ્રોપર્ટી એપ્લાય કરવાની, u ઇન્ટુ v ds ઇક્વલ ટુ u v1 માઇનસ u ડેશ v2 પ્લસ u ડબલ ડેશ v3 માઇનસ u ટ્રિપલ ડેશ v3 માઇનસ u ટ્રિપલ ડેશ v4 પ્લસ અપ ટુ પ્લસ. એટલે u ઇન્ટુ v પ્રોપર્ટી u v1 u ડેશ v2 u ડબલ ડેશ v3 u ટ્રિપલ ડેશ v4, એમાં u જે છે હંમેશા એલ્જેબ્રિક ફંક્શન x સ્ક્વેર s³ એવું ફંક્શન લેવાનું અને v તરીકે હંમેશા આપણે ટ્રિગ્નોમેટ્રી ફંક્શન લેવાનું. u જે બતાવે છે ડેશ ડબલ ડેશ ટ્રિપલ ડેશ એ ડિફરન્શિએશન બતાવે છે, v1 v2 v3 v4 એ ઇન્ટિગ્રેશન બતાવે છે. એટલે એકવાર ઇન્ટિગ્રેશન એક ફંક્શનનું, સેકન્ડ ટાઈમ ઇન્ટિગ્રેશન એક ફંક્શનનું, થર્ડ ટાઈમ ઇન્ટિગ્રેશન, જ્યાં સુધી u જતું હોય ત્યાં સુધી v તમારે ખેંચવાનું અને પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ સાઇન મૂકી દેવાનું. પછી એક બીજી પ્રોપર્ટી છે, અગર આપણે ઇન્ટિગ્રેશન કર્યા પછી an અને bn માં ઇન્ટિગ્રેશન કર્યા પછી તરત જ જો 1 upon n minus n, n minus 1 અથવા 1 upon 1 minus n આવે, ઇન્ટિગ્રેશન તમે an ને bn ઇન્ટિગ્રેશન કરશો પછી
1 upon n minus 1 અથવા તો 1 upon 1 minus n આવે તો આપણે n equal to 1 મૂકીને ફરીથી en હોય તો e1 શોધવાનું અને bn હોય તો b1 શોધવાનું. એટલે en જે ફોર્મ્યુલા આ બની આ જે આપણી ફોર્મ્યુલા છે એમાં n equal to 1 મૂકવાનું અને en તો તમારે શોધી જ નાખવાનો પણ પછી ફરીથી પાછું e1 શોધવાનું અને bn હોય તો b1 શોધવાનું. ક્યારે? જ્યારે 1 upon n minus 1 અથવા 1 minus n આવે ત્યારે. બીજું આપણે ટ્રિગ્નોમેટ્રિક ફોર્મ્યુલાઓ છે એનો યુઝ કરીએ છીએ વારે ઘડી, એની અંદર યુઝ થતો છે જે તમારે યાદ રાખવી પડશે. એક તો 1 minus cos x = 2 sin x / 2, 1 plus cos x 2 cos x / 2, જેનો કન્ટિન્યુઅસ ડિસકન્ટિન્યુઅસ ફંક્શન ના ફુરિયર સિરીઝના સમમાં બહુ યુઝ થતો હોય છે જે તમે યાદ કરી લો. 2sc = s + s, 2cs એટલે s - s, 2sc નું મીનિંગ થાય 2 sin into cos = sin + sin, 2cs એટલે 2 cos into sin એટલે sin - sin, 2cc એટલે c + c એટલે 2 cos into cos એટલે cos + cos, into sin to sin એટલે cos - cos. હવે આ યાદ રાખવાની ટેકનિક હું તમને બતાવું કે સપોઝ પહેલો s આગળ હોય, sc માં s આગળ હોય તો અહીંયા ઘડી s + s આવે, s આગળ હોય તો પ્લસ આવે, s પાછળ હોય તો માઇનસ આવે. sc હોય કે cs હોય આવે તો બંને s જ, પણ એટલું યાદ રાખવાનું s આગળ છે તો પ્લસ, s પાછળ છે તો માઇનસ. બે c હોય કે બે s હોય બંને cc જ આવશે, પણ જો બંને c હોય તો પ્લસ અને બંને એસ હોય તો માઇનસ. આ યાદ રાખજો, બંને સી હોય તો પ્લસ અને બંને એસ હોય તો માઇનસ, આ તમારે યાદ રાખવાનું છે. હવે એક બીજી પ્રોપર્ટી સાઇન એન પાઈ. એન એટલે કોઈ પણ નેચરલ નંબર હોય, ઝીરો હોય, સાઇન એન પાઈ ઇક્વલ ટુ ઝીરો, કોસ ઇવન પાઈ ઇક્વલ ટુ વન, કોસ ઓડ પાઈ ઇક્વલ ટુ માઇનસ વન. આનો યુઝ આપણે બહુ થશે ફુરિયર સિરીઝમાં. સાઇન 1 પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, કોઈ પણ પાઈ ઇક્વલ ટુ 0, સાઇન 0 પણ 0, કોસ ઇવન પાઈ 1, કોસ ઓડ પાઈ માઇનસ 1. ઇવન એટલે કે 2, 4, 6, 8 એવા 1, કોસ ઓડ એટલે 1, 3, 5, 7, માઇનસ 1. કોસ એન પાઈ ની વેલ્યુ છે માઇનસ 1 રીસ ટુ એન, માઇનસ 1 રીસ ટુ એન પ્લસ માઇનસ 1 અથવા 1 માઇનસ માઇનસ 1 રીસ ટુ એન આવે. આ યાદ રાખવાનું છે. તમે સમ કરતા હોય એન અથવા બીએન ના આન્સરમાં, en અથવા bn, તમે ફુરિયર સિરીઝમાં en ને bn જે શોધો છો એમાં en નું સિમ્પ્લિફિકેશન કર્યા પછી માઇનસ 1 રીસ ટુ એન પ્લસ માઇનસ 1 અથવા તો 1 માઇનસ માઇનસ 1 રીસ ટુ એન આવે તો n ની વેલ્યુ ઓડ અથવા ઇવન માટે તમારે આનો આન્સર ચેક કરવાનો. n ની વેલ્યુ ઇવન હશે તો શું થશે આનો આન્સર, n ની વેલ્યુ ઓડ હશે તો શું થશે આનો આન્સર, એ કેસ તમારે કમ્પલસરી ચેક કરવો પડે. પછી ફુરિયર સિરીઝની કન્ટિન્યુઅસ એન્ડ ડિસકન્ટિન્યુઅસ ફંક્શનની મેથડ પછી આવે છે ચેન્જ ઓફ ઇન્ટરવલ. તો આપણે હવે જોઈશું ચેન્જ ઓફ ઇન્ટરવલની ફોર્મ્યુલા ડિસ્કશન. ચેન્જ ઓફ ઇન્ટરવલ આ મેથડ ક્યારે એપ્લાય થશે? ચેન્જ ઓફ ઇન્ટરવલ કે જ્યારે ક્વેશ્ચનમાં આપણને જે લિમિટ આપી છે એ લિમિટ તમારે જોવાની. જો પાઈ વાળી લિમિટ હોય તો તમારે કન્ટિન્યુઅસ એન્ડ ડિસકન્ટિન્યુઅસ ફંક્શન વાળી મેથડ એપ્લાય કરવાની, અને જો પાઈ વાળી લિમિટ ના હોય એટલે કે નોન પાઈ હોય તો ચેન્જ ઓફ ઇન્ટરવલ આવે. સપોઝ માઇનસ 2 થી પ્લસ 2, 0 થી 2, 0 ટુ 3, 0 ટુ સી, 0 ટુ એ, માઇનસ એ ટુ પ્લસ એ, કે જેમાં પાઈ નથી તેમાં આપણે ચેન્જ ઓફ ઇન્ટરવલ એપ્લાય થશે. તો એની ફોર્મ્યુલા છે એફ એક્સ ઇક્વલ ટુ એ 0 બાય 2 પ્લસ સિગ્મા એન ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી એ એન કોસ એન પાઈ એક્સ બાય એલ. હવે તમારે અહીંયા યાદ એ રાખવાનું છે મિત્રો કે જ્યારે તમે એલ જે લખો છો નીચે એ એંગલમાં બાય એલ છે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે લોકો ભૂલ કરે છે કે હોલ ડિવાઈડ બાય એલ કરે છે, હોલ ડિવાઈડ બાય એલ નથી. આ યાદ રાખજો, એંગલમાં એન પાઈ એક્સ બાય એંગલમાં ડિવિઝનમાં એલ છે. તો એના માટે તમારે આવી રીતે બ્રેકેટ કરી દેવાના, જ્યારે પણ તમે સમ કરો સિમ્પ્લિફિકેશનમાં આવી રીતે બ્રેકેટ કરી દેવાના, કોસ એન પાઈ એક્સ બાય એલ પ્લસ બી એન સાઇન એન પાઈ એક્સ બાય એલ. એલ શું છે કે જ્યારે તમને ટોટલ જે લિમિટ આપ તમને જે લિમિટ આપી છે, સપોઝ તમને લિમિટ છે માઇનસ 2 ટુ પ્લસ 2, તો એલ થશે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે લેન્થ ઓફ લિમિટ. એલ એટલે તમારે પહેલા લેન્થ ફાઇન્ડ કરવાની, તો લેન્થ ઓફ લિમિટ ઇઝ ઇક્વલ ટુ 2 એલ. તો લેન્થ કેટલી છે આપણી જોડે? 2 માઇનસ માઇનસ 2 એટલે થશે 4. લેન્થ ફાઇન્ડ કરવા માટે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એને 12 સપોઝ કરવાનું, તો 12 ઇક્વલ ટુ 4 થઈ ગયું, તો L ઇક્વલ ટુ થશે તમારી પાસે 2.
સપોઝ તમારી પાસે લિમિટ આપી છે ક્વેશ્ચનમાં 0 2 3 તો 2l = 3 તો l = થશે 3/2 આ થશે આપણો l બીજી વસ્તુ કે તમને ક્વેશ્ચનમાં લિમિટ માઇનસ થી પ્લસ ઇફ લિમિટ માઇનસ કોન્સ્ટન્ટ ટુ પ્લસ કોન્સ્ટન્ટ સપોઝ માઇનસ 2 થી પ્લસ 2 તો a0 an bn માં તમારે માઇનસ l ટુ પ્લસ l લેવાનું અહીંયા જે લિમિટ મૂકવાની છે an માં પણ c ટુ c પ્લસ l ની જગ્યાએ શું મૂકવાનું માઇનસ l ટુ પ્લસ l માઇનસ l ટુ પ્લસ l an માં fx cos nπx by l bn માં fx sin nπx by l a0 માં ઓનલી fx પણ લિમિટ યાદ રાખજો જ્યારે માઇનસ થી પ્લસ હોય સરખી લિમિટ હોવી જોઈએ આની અંદર સરખી જશે માઇનસ ટુ થી પ્લસ ટુ માઇનસ થ્રી થી પ્લસ થ્રી માઇનસ ટુ થી પ્લસ વન માઇનસ થ્રી ટુ પ્લસ થ્રી તો ટોટલ લેન્થ ઇક્વલ ટુ પહેલા 2l એટલે એલની વેલ્યુ મળી જશે એલની વેલ્યુ મળ્યા પછી એ જીરો એન બીએન માં માઇનસ એલ ટુ પ્લસ એલ લેવાનું પણ સેકન્ડ કેસ જો લિમિટ જીરો ટુ કોન્સ્ટન્ટ હોય જીરો ટુ થ્રી જીરો ટુ ફોર જીરો ટુ એ તો એ જીરો એન બીએન માં જીરો ટુ ટુ એલ લેવાનું જીરો ટુ થ્રી તો ટુ એલ ઇક્વલ થ્રી થઈ ગયું તો એ જીરો એન બીએન ધારો કે આ લિમિટ હોય તો જીરો ટુ થ્રી માં જીરો થી સ્ટાર્ટ થાય છે એટલે જીરો ટુ ટુ એ એટલે કે જીરો ટુ થ્રી જીરો ટુ થ્રી જીરો ટુ થ્રી ઇન શોર્ટ જ્યારે લિમિટ માઇનસ થી પ્લસ સરખી આપી હોય તો એ જ રૂ એન બી એનમાં માઇનસ એલ ટુ પ્લસ એલ માઇનસ એલ ટુ પ્લસ એલ માઇનસ એલ ટુ પ્લસ એલ અને જો લિમિટ જીરો ટુ કોન્સ્ટન્ટ આપી હોય તો એ જ રૂ એન બી એનમાં જીરો ટુ ટુ એલ લેવાનું અને ટુ એલ એટલે લેન્થ ઓફ લિમિટ જે કે લેન્થ હોય અહીંયા માઇનસ સુધી પ્લસ ટુ લેન્થ થશે ફોર માઇનસ વન ટુ પ્લસ વન હોય સપોઝ માઇનસ વન ટુ પ્લસ વન છે તો ટુ એલ ઇક્વલ ટુ ટુ તો એલ ઇક્વલ ટુ વન તો આ થયું ચેન્જ ઓફ ઇન્ટરવલની બેઝિક ફોર્મ્યુલા એમાં એલ આઈડેન્ટિફાય કરવાનું એલ મૂક્યા પછી માઇનસ એલ ટુ પ્લસ એલ માઇનસ એલ ટુ પ્લસ એલ માઇનસ એલ ટુ પ્લસ એલ જે પ્રમાણે લિમિટ હોય પ્રમાણે મૂકી દેવાની અને એ જુરે એન બી એન સુધી અહીંયા મૂકી દેવાય આપણો આન્સર પછી હાફ રેન્જ ફુરિયર કોસાઇન સિરીઝ અને હાફ રેન્જ ફુરિયર સાઇન સિરીઝ હાફ રેન્જ ફુરિયર કોસાઇન સિરીઝ અને સાઇન સિરીઝ જે કંઈ હોય આ ટોપિકમાં આગળની મેથડથી કોઈ જ બહુ ડિફરન્સ નથી થોડો ડિફરન્સ છે કે આપણે અત્યાર સુધીમાં એ જ રો એન બી એનમાં વન અપોન વન અપોન વન અપોન આવતું હતું કન્ટિન્યુઅસ ડિસકન્ટિન્યુઅસ ચેન્જ ઓફ ઇન્ટરવલમાં વન અપોન આવ્યું પણ હાફ રેન્જ હોય તો એટલું યાદ રાખવાનું કે ટુ બાય એલ ટુ બાય એલ ટુ બાય એલ બીજી વસ્તુ યાદ રાખવાની છે કે જો હાફ રેન્જ ફુરિયર કોસાઇન સિરીઝ તમને ક્વેશ્ચનમાં ફાઇન્ડ કરવાનું કીધું હોય તો એ જીરો ને એ એન શોધવાનો અને હાફ રેન્જ સાઇન સિરીઝ કીધું હતું ફક્ત બી એન શોધવાનો તો ફોર્મ્યુલા કંઈક આવી છે એ જીરો બાય ટુ પ્લસ એન ઇક્વલ ટુ વન ટુ ઇન્ફિનિટી એ એન કોસ એન પાય એક્સ બાય એલ અને એ એન એ જીરોની ફોર્મ્યુલા છે ટુ બાય એલ જીરો ટુ એલ આ ફિક્સ જીરો ટુ એલ જીરો ટુ એલ દરેક સમમાં આ જ ફોર્મ્યુલા લેવાની આ બધી મેથડોમાં કન્ટિન્યુઅસ ડિસકન્ટિન્યુઅસ ચેન્જ ઓફ ઇન્ટરવલમાં જે ક્વેશ્ચનમાં લિમિટ આપી હતી એ લેતા હતા આમાં જીરો ટુ એલ લેવાનું સિમિલરલી હાફ રેન્જ સાઇન સિરીઝમાં ઓનલી બી એન આવશે એમાં પણ ટુ બાય એલ અને જીરો ટુ એલ એફ એક્સ સાઇન એન પાય એક્સ બાય એલ ડી એક્સ હાફ રેન્જ ફુરિયર કોસાઇન સિરીઝ સાઇન સિરીઝમાં ચેન્જ ઓફ ઇન્ટરવલ એટલે કે નોન પાઈ લિમિટ આપી હોય તો આ ફોર્મ્યુલા યુઝ કરવાનો પણ જો લિમિટમાં પાઈ વાળી લિમિટ આપી હોય એ પણ જીરોથી જ આપી હશે તો તમારે એની ફોર્મ્યુલામાં ચેન્જ આટલો જ રહેશે કે અહીંયા ઘડી એન એક્સ આવશે અને અહીંયા ટુ બાય પાઈ આવશે અને અહીંયા જીરો ટુ પાઈ આવશે એફ એક્સ ડી એક્સ અહીંયા ટુ અપોન પાઈ જીરો ટુ પાઈ સાઇન એફ એક્સ કોસ એન એક્સ સિમિલરલી બી એનમાં એટલે આ ફ્રેન્ડ સાઇન સિરીઝમાં જો પાઈ વાળી લિમિટ હોય તો પણ ટુ બાય પાઈ આવશે અને જીરો ટુ પાઈ અહીંયા ઓનલી એન એક્સ આવશે અને અહીંયા પણ એન એક્સ એમાં એલ ફાઇન્ડ કરવાનો હોતો જ નથી એટલે તમારે જે ક્વેશ્ચનમાં લિમિટ આપી હોય જીરો ટુ પાઈ એ મૂકી દેવાની છે એફ એક્સ એટલે જે ક્વેશ્ચન મૂકવાનો અને બી એન શોધી નાખવાનો એ અહીંયા મૂકી દેવાનો હાફ રેન્જ સાઇન સિરીઝ છે સિમિલરલી એ જીરો અને એ એન ટુ બાય પાઈ જીરો ટુ પાઈ એફ એક્સ ડી એસ એ એન છે ટુ બાય પાઈ જીરો ટુ પાઈ એફ એક્સ કોસ એન એક્સ ડી એસ કન્ટિન્યુઅસ ડિસકન્ટિન્યુઅસ ફંક્શનમાં આપણે જોયું કે વન અપન પાઈ વન અપન પાઈ વન અપન પાઈ આવતું હતું આમાં ટુ ઓપન પાઈ ટુ ઓપન પાઈ
તો આ થયું ચેન્જ ઓફ ઇન્ટરવલ અને હાફ રેન્ડ ફુરિયર કોસાઇન સિરીઝ અને હાફ રેન્ડ ફુરિયર સાઇન સિરીઝ. ફુરિયર ઇન્ટિગ્રલ, ફુરિયર ઇન્ટિગ્રલ આપણે જીટીયુમાં 4-7 માર્ક્સનો એક સમ પૂછાતો હોય છે. તો ફુરિયર ઇન્ટિગ્રલની આઈડેન્ટિફિકેશન શું છે કે ક્વેશ્ચનમાં ફુરિયર ફાઇન્ડ ધ ફુરિયર ઇન્ટિગ્રલ અથવા ફાઇન્ડ ધ ફુરિયર કોસાઇન ઇન્ટિગ્રલ અથવા ફાઇન્ડ ધ ફુરિયર સાઇન ઇન્ટિગ્રલ એવું ક્લેરિફિકેશન કરેલું જ હોય છે. ફુરિયર સિરીઝ કીધું હોય તો આપણે આગળ ફુરિયર સિરીઝની બધી મેથડ્સ એપ્લાય કરવાની, અને ફુરિયર ઇન્ટિગ્રલ કીધું હોય તો એમાં તમારે જોવાનું કે ફુરિયર સાઇન ઇન્ટિગ્રલ છે કે કોસાઇન ઇન્ટિગ્રલ અથવા ફુરિયર ઇન્ટિગ્રલ. તો જો ફુરિયર ઇન્ટિગ્રલ હોય તો તમારે fx = 0 ટુ ઇન્ફિનિટી a લેમ્ડા cos લેમ્ડા x + b લેમ્ડા sin લેમ્ડા x d લેમ્ડા, એની આ બેઝિક ફોર્મ્યુલા છે. એમાં a લેમ્ડા = 1/π માઇનસ બીડી પ્લસ ઇન્ફિનિટી f cos લેમ્ડા vdv. હવે તમને જે ક્વેશ્ચન આપ્યું છે એ x ના ફોર્મમાં હશે, એ જે ફંક્શન આપ્યું છે ક્વેશ્ચન એ x ના ફોર્મમાં હશે, એને તમારે x ની જગ્યાએ v મૂકીને અહીંયા f ઓફ v તરીકે મૂકી દેવાનું અને ઇન્ટુ cos લેમ્ડા v અને માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી લિમિટમાં એનું ઇન્ટિગ્રેશન કરવાનું. લિમિટ તમને ક્વેશ્ચનમાં આપી જશે b લેમ્ડા = 1/π માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી f sin લેમ્ડા v dv. આ ફુરિયર ઇન્ટિગ્રલ શોધવાની ફોર્મ્યુલા, ફુરિયર કોસાઇન ઇન્ટિગ્રલ કીધું હોય તો ફક્ત a લેમ્ડા જ આવશે, 2/π 0 ટુ ઇન્ફિનિટી f cos લેમ્ડા v dv. ફુરિયર કોસાઇન ઇન્ટિગ્રલ કીધું હોય તો ફક્ત a લેમ્ડા આવશે, 2/π 0 ટુ ઇન્ફિનિટી f cos લેમ્ડા v dv. એ લેમ્ડા શોધીને અહીંયા ઘડી મૂકી દેવાનું, એ આપણું ફુરિયર કોસાઇન ઇન્ટિગ્રલ. એવી રીતે જે આપણે ફુરિયર સાઇન ઇન્ટિગ્રલ કીધું હોય તો fx = 0 ટુ ઇન્ફિનિટી b લેમ્ડા sin લેમ્ડા x d લેમ્ડા. b લેમ્ડાની ફોર્મ્યુલામાં a લેમ્ડા જેવી જ છે, પણ a લેમ્ડામાં cos લેમ્ડા v આવશે અને b લેમ્ડામાં sin લેમ્ડા v આવશે. આ ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરીને અહીંયા મૂકી દેવાનું, પુટ કરી દેવાનું, એ આપણું થશે ફુરિયર સાઇન ઇન્ટિગ્રલ. આ ફુરિયર ઇન્ટિગ્રલ, ફુરિયર સાઇન ઇન્ટિગ્રલ, કોસાઇન ઇન્ટિગ્રલમાં આ બે ફોર્મ્યુલાનો આપણે બહુ યુઝ થશે, તો આ બે ફોર્મ્યુલા આપણે લર્ન કરવાની રહેશે. ઇન્ટિગ્રેશન e રીસ ટુ as cos bs ds = e રીસ ટુ as / a² + b² ઇન્ટુ બ્રેકેટ a cos bx + b sin bx. cos અથવા sin હોય યાદ એ રાખવાનું છે, cosમાં વચ્ચે પ્લસ આવશે, sinમાં વચ્ચે માઇનસ આવશે. cosમાં પહેલો cos આવશે પછી sin આવશે, sinમાં પહેલો sin આવશે પછી cos આવશે. e રીસ ટુ as / a² / b² e રીસ ટુ as / a² / b² તો બંનેમાં કોમન રહેશે, a b પણ રહેશે, એંગલમાં હંમેશા બંને ફોર્મ્યુલામાં બી આવશે. તો આ થયું ફુરિયર ઇન્ટિગ્રલ, જે તમારે 4-7 માર્ક્સનો સમ પૂછાતો હોય છે. તો આ ફુરિયર સિરીઝની બેઝિક ફોર્મ્યુલા વિશે આપણે ડિસ્કસ કર્યું, ક્યારે કઈ ફોર્મ્યુલા કઈ મેથડ એપ્લાય કરાય એ ડિસ્કસ કર્યું. આમ છતાં જો તમને કોઈ પણ ડાઉટ હોય તો આપ અમને અમારા કોચિંગ સેન્ટર ઉપર પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.